तो विद्यार्थी मित्रों, हवे आपणे अभ्यास करिए वस्ती विस्फोट अने जन्म नियंत्रण एटले के पॉप्युलेशन एक्सप्लोजन एंड बर्थ कंट्रोल। पाछली शताब्दीमां विविध क्षेत्रोमां सार्वत्रिक विकास थयो छे, जेने लीधे लोकोना जीवननी गुणवत्तामां नोंधपात्र सुधारो आव्यो छे। जो कि शारीरिक जीवन स्थिति साथे वधती स्वास्थ्य सगवड़ो वस्ती वृद्धि पर विस्फोटात्मक असर करे छे। 1900 दुनियानी वस्ती 2 बिलियन, 1900 साल में दुनियानी वस्ती केटली हती तो 2 बिलियन एटले कि 2000 मिलियन हती, जे 2000 साल में झड़पथी वधीने केटली थई गई तो 6 बिलियन एटले कि 6000 मिलियन, अने 2011 में केटली थई तो 7.2 बिलियन एटले कि 7200 मिलियन थई गई। तो मित्रों, आ एमसीक्यूज माटे इम्पोर्टंट छे, आपणे खास याद राखवानुं छे। 1900 साल में दुनियानी वस्ती 2000 मिलियन हती, 2000 साल में 6000 मिलियन, अने 2011 में 7200 मिलियन जेटली थई गई। आवुं समान वलण भारत में पण जोवा मळ्युं हतुं। आज़ादी समय आपणी वस्ती आश्रे 350 मिलियन हती, अने 2000 में 1 बिलियननी नजीक, अने मे 2011 में 1.2 बिलियन एटले कि 1200 मिलियन ने ओळंगी गई हती। आना कारणोमां मृत्युदर, मातृमृत्युदर एटले के मेटर्नल मोर्टालिटी रेट MMR ने शुं कहेवाशे, मातृ मृत्युदर, जेने इंग्लिशमां मेटर्नल मोर्टालिटी रेट, अने बाळ मृत्युदर इन्फंट मोर्टालिटी रेट एटले के IMR। आ रीते मातृ मृत्युदर अने बाळ मृत्युदरमां घटाड़ानी साथे साथे प्रजनन वयना लोकोनी संख्यामां वधारो थयो। आपणे प्रजनन अने बाळ स्वास्थ्य संभाळ एटले के RCH कार्यक्रमों द्वारा वस्ती वृद्धि दरमां घटाड़ो लावी शक्या छे, परंतु ते मात्र नाम पूरतो ज छे। कारण के 2011 सालना वस्ती गणतरी अहेवालने आधारे वस्ती वृद्धिनो दर हजू पण 2% ओछो एटले के 20-1000 वर्ष छे, अने आ दरे आपणी वस्ती झड़पथी वधी रही छे। आ क्षेत्रोमां नोंधपात्र प्रगति थई होवा छतां पण आ चेतावनीजनक वृद्धि दर आपणने पायानी जरूरियात जेવી કે ખોરાક, આશ્રય અને કપડાની અછત તરફ દોરી જાય છે। કારણ કે હાલના સમયમાં આટલી બધી વસ્તી વધી ગઈ છે કે મનુષ્યનો ખોરાક, આશ્રય અને કપડાની અછત પણ વધવા લાગી છે। તેથી આ વસ્તી વૃદ્ધિ દર ચકાસવા માટે સરકારે ગંભીર પગલાં લેવાની પણ ફરજ પડી હતી। અને આ સમસ્યાનું સૌથી મહત્વનું પગલું એ છે કે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગ અંગે નાના પરિવારોને પ્રોત્સાહન આપવું। કારણ કે વસ્તી વધારો વધતો જાય છે અને એના કારણે ખોરાક, આશ્રય અને કપડાંની જરૂરિયાત જે છે એ ઘટતી જાય છે, અને આટલી બધી વસ્તીમાં ખોરાક, આશ્રય અને કપડાંને પહોંચી વળાતું નથી। તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ જો કરવામાં આવે તો નાના પરિવારને પ્રોત્સાહન આપી શકાય છે। કદાચ તમે પ્રચાર માધ્યમોનો ઉપર પોસ્ટરો અથવા તો બિલ્સ વગેરે જાહેરાતો જોઈ હશે, જેમાં ખુશ દંપતી 2 બાળકો સાથે દર્શાવેલ છે અને સાથે સ્લોગન પણ હોય છે। કયા સ્લોગન? અમે 2, અમારા 2 વગેરે સ્લોગન હોય છે। મોટે ભાગે યુવા, શહેરી, કામ કરતા ઘણા દંપતીઓ 1 બાળકના ધોરણો અપનાવે છે। લગ્નની વૈધાંતિક ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ તથા પુરુષો માટે 21 વર્ષ નક્કી છે, અને આ સમસ્યાથી બચવા માટેના પરિવારો માટે દંપતીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। તો હવે આપણે કેટલીક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભનિરોધક પદ્ધતિઓ વર્ણવીએ કે જે અનૈચ્છિક ગર્ભધારણને રોકવામાં મદદ કરે છે, અને આ પદ્ધતિ દ્વારા જ વસ્તી વધારામાં નિયંત્રણ લાવી શકાય છે। એક આદર્શ ગર્ભનિરોધક ઉપયોગ કરનારના હિતોનું રક્ષણ કરવાવાળું, સરળતાથી પ્રાપ્ત, અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત
અથવા તો ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. હવે આપણને સવાલ થાય છે ગર્ભનિરોધક કેવું હોવું જોઈએ, તો ઉપયોગ કરનાર વ્યક્તિ હોય એના હિતોનું રક્ષણ કરનારો હોય અને સરળતાથી પ્રાપ્ત થઈ એવું હોવું જોઈએ. ત્યાર પછી અસરકારક અને પ્રતિવર્તી સાથે નહિવત હોય અને ઓછામાં ઓછી આડઅસર હોય તેવું હોવું જોઈએ. આ ઉપરાંત એ ઉપયોગ કરનારની કામેચ્છા, ઉત્તેજના અથવા સંવનનના અવરોધનરૂપ ન હોવું જોઈએ. આજકાલ ગર્ભનિરોધક પદ્ધતિઓની વ્યાપક શ્રેણી અસ્તિત્વમાં છે, જેને વિશાળ શ્રેણીમાં નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે, જેવી કે કુદરતી પદ્ધતિ, પ્રણાલીગત. કુદરતી પદ્ધતિને પ્રણાલીગત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, એક્ઝામમાં સવાલ પૂછાય કે ગર્ભ અવરોધન માટેની કુદરતી પદ્ધતિ સમજાવો અથવા તો પ્રણાલીગત પદ્ધતિ સમજાવો, એવો સવાલ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી અવરોધન પદ્ધતિ, ત્યાર પછી અંતઃ ગર્ભાશય ઉપાયો, જેને IUDS કહેવાય. IUDSનું પૂરું નામ શું આવશે? તો ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ. અને મો દ્વારા લેવા યોગ્ય ગર્ભનિરોધક. ત્યાર પછી ઇન્જેક્ટેબલ્સ અથવા તો આરોપણ અને વાઢકા પદ્ધતિઓ. તો આ બધી ગર્ભ અવરોધન માટેની પદ્ધતિ છે. કઈ કઈ? તો પહેલી કઈ જોઈએ આપણે? કુદરતી અથવા તો પ્રણાલીગત પદ્ધતિ. ત્યાર પછી બીજી આવશે અવરોધન પદ્ધતિ. ત્યાર પછી ત્રીજી આવશે અંતઃ ગર્ભાશય ઉપાયો, એટલે કે IUDS. ત્યાર પછી ચોથી આવશે મોં વડે લેવામાં આવતા ગર્ભનિરોધકો. ત્યાર પછી પાંચમી આવશે ઇન્જેક્ટેબલ્સ એટલે કે આરોપણ. અને છઠ્ઠી આવશે વાઢકા પદ્ધતિઓ. તો આ પદ્ધતિઓને વર્ગીકૃત કરવામાં આવેલી છે વિશાળ શ્રેણીમાં. તો આપણે શરૂઆત કરીએ કુદરતી અને પ્રણાલીગત પદ્ધતિઓ. તો કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે કે કુદરતી પદ્ધતિમાં કોઈપણ પ્રકારની અવરોધન અથવા તો અંતઃ ગર્ભાશય અથવા તો કોઈપણ પ્રકારના ગર્ભનિરોધકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ એમાં અંડકોષ અને શુક્રકોષને જોડાતા અટકાવવામાં આવે છે. આમાંનો એક ઉપાય સામયિક સંયમ છે, જેમાં દંપતીને ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન ટાળવું અથવા તો તેનાથી દૂર રહે. કુદરતી પદ્ધતિ આપણે જોઈ રહ્યા છીએ, એમાં પહેલાં શું આવશે? તો દંપતી એમાં અંડકોષ અને શુક્રકોષનું જોડાણ અટકાવવામાં આવે છે. એમાં ઋતુચક્રના 10 થી 17મા દિવસ દરમિયાન સંવનનને ટાળવું જોઈએ, કારણ કે જ્યારે અંડપાત અપેક્ષિત હોય, કારણ કે 10 થી 17મા દિવસ દરમિયાન અંડકોષ અંડપાત થવાની શક્યતા હોય છે અને આ સમય દરમિયાન ફલનની તક ખૂબ જ વધુ હોય છે. તેને ફલન સમય પણ કહેવાય છે. ફલન સમય કયો હોય? તો 10 થી 17મા દિવસને શું કહેવાશે? ફલન સમય કહેવાશે, કારણ કે આ સમયગાળા દરમિયાન અંડપાત થવાની શક્યતા હોય છે. આ પ્રમાણે આ સમય દરમિયાન સંવનન ન કરવાની ગર્ભધારણથી બચી શકાય છે. ત્યાર પછી આ કુદરતી પદ્ધતિ જે છે એમાં આપણે પ્રથમ પદ્ધતિ જોઈ ગયા, હવે જોઈએ બીજી પદ્ધતિ. તો બાહ્ય સ્ખલન અથવા તો સંવનન અંતરાળ એક અન્ય પદ્ધતિ છે, જેમાં પુરુષ સાથી સંવનન દરમિયાન વીર્ય સ્ખલનથી તરત પહેલાં યોનિમાર્ગમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્ય સેચકથી બચી શકે છે. તો આ થઈ બીજી પદ્ધતિ, કુદરતી ગર્ભ અવરોધક પદ્ધતિ. પહેલી આપણે જોઈ કે 10 થી 17મા દિવસ દરમિયાન સંવનનને ટાળવું. ત્યાર પછી બીજી પદ્ધતિ પણ જોઈ ગયા. ત્રીજી પદ્ધતિ કઈ છે? તો દુગ્ધસ્ત્રાવ એમેનોરિયા, જેને લેક્ટેશનલ એમેનોરિયા કહેવાય, એટલે કે ઋતુચક્રની ગેરહાજરી. આ પદ્ધતિ પણ એ જ તથ્ય ઉપર નિર્ભર કરે છે કે પ્રસવ બાદ તરત જ ભરપૂર દૂધ સ્ત્રવણ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. એટલે કે એટલા માટે જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે છે ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે. એટલે કે જ્યાં સુધી માતા બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે માતાને ઋતુચક્ર પણ શરૂ થતું નથી અને એનામાં અંડપાતની ઘટના પણ થતી નથી.
જો આ પદ્ધતિ પ્રસૂતિ બાદના મહત્તમ લગભગ 6 માસ સુધી જ અસરકારક હોય છે, જો કે ઉપરની પદ્ધતિઓમાં કોઈ દવા અથવા તો સાધનોનો ઉપયોગ થતો નથી, તેની આડઅસરો નહીવત હોય છે, જો કે તેના નિષ્ફળ જવાનો દર ખૂબ જ ઊંચો હોય છે. તો આ રીતે કુદરતી ગર્ભ અવરોધક પદ્ધતિ આપણે જોઈ ગયા. પહેલી કહી તો 10 થી 17મા દિવસ દરમિયાન સંવનન ટાળવું જોઈએ. બીજી પદ્ધતિ બાહ્યસ્ખલન અથવા તો સંવનન અંતરાળ. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ દુગ્ધસ્ત્રાવ, એમેનોરિયા. તો આ રીતે ગર્ભ અવરોધક કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેના કોઈ પણ આડઅસર નથી, પરંતુ તે નિષ્ફળ જવાની શક્યતા ખૂબ જ વધારે છે. ત્યાર પછી ગર્ભ અવરોધક અન્ય પદ્ધતિ આપણે જોઈએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ સહિત જોઈશું.